નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં સૌથી પહેલી વાત તો એ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાતમ શુભ સવાર આશા રાખીએ કે બધા મજામાં હશે અને મજામાં હોવા જ જોઈએ કારણ કે આપણે નીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સારામાં સારી હેલ્થ સાથે આપવાની છે અને ખાસ કરીને આપણે પ્રિપેરેશન તો બહુ સારામાં સારી કરીએ છીએ પરંતુ આપણી હેલ્થ પણ એટલી જ મહત્વની છે જો આપણી હેલ્થ સારી હશે તો આપણે સારામાં સારી રીતે પ્રિપેરેશન કરી શકશું તો બીજી વાત ન કરતા આગળ વધીએ આજે આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર પંદર અને ચેપ્ટર નંબર સોળ એક ચેપ્ટર છે બોટનીનું અને એક ચેપ્ટર છે ઝૂલોજીનું બંને ચેપ્ટર કમ્બાઈન છે અને એ ચેપ્ટરના એમસીક્યૂઝ સોલ્વ કરવા માટે મળ્યા છીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે આ ટેસ્ટ સિરીઝની અંદર એમસીક્યુ સોલ્વ સોલ્વ કરીએ છીએ એ એમસીક્યુઝ કોઈ સામાન્ય નથી અલગ અલગ પ્રકારની કોમ્પિટેટિવ એક્ઝામ ઇન્કલુડિંગ નીટ એની અંદર જે જે એમસીક્યુઝ પૂછાયેલા છે એ જ આપણે સોલ્વ કરીએ છીએ એટલે તમારા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે મેં થમનેલની અંદર એમને નથી લખ્યું કે નીટ ટેસ્ટ સિરીઝ જોવા માટે નેટ ટેસ્ટ સિરીઝ છે એ તમે આ જોશો તો સારામાં સારા માર્કે નીટને આપણે ક્રેક કરી શકશું એ એમને એમ નથી લીખું કારણ કે આ જે એમસીક્યુઝ છે એ મોસ્ટ 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 આઈમપી છે તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો અને ખાસ બને એટલા વિદ્યાર્થીઓને લાઈવમાં જોડવામાં પ્રયત્ન કરો

તો પ્રશ્ન થાય બીજની સુષુપ્તતા એટલે શું થાય પહેલી વાત તો એ તો બીજની સુષુપ્તતા એટલે શું થાય તો કે જો બીજને અનુકૂળ વાતાવરણ હોય અનુકૂળ વાતાવરણ હોય છતાં બીજનું અંકુરણ ન થાય અંકુરણ ન થાય તો આ જે અવસ્થા છે ને એને કહેવામાં આવે છે સુષુપ્તતા હવે જો આ સુસુપ્તતા અવસ્થાની અંદર છે ને બાહ્ય પરિબળોએ જવાબદાર હોય અને આંતરિક પરિળોય જવાબદાર હોય હવે આમાંથી છે ને સૌથી પહેલાં તો બાહ્ય પરિબળો કયા કયા જવાબદાર છે તો એની અંદર જો યોગ્ય પ્રકાશ ન મળે તો પણ ન થાય યોગ્ય તાપમાન ન મળે યોગ્ય પાણી ન મળે બરાબર તો એ ઈ પર્યાવરણીય પરિબળ થયા બરાબર આંતરિક પરિબળમાં મોટા ભાગે અંતઃસ્ત્રાવ હોય છે જેને પીજીઆર કહેવામાં આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ બરાબર

તમને કોષ વિભાજન નથી પૂછ્યું તમને પૂછ્યું છે કોષ વિસ્તરણ અને કોષ વિસ્તરણ એટલે શું થાય તો કે કોષ છે ને એની અંદર એના કદમાં થતો વધારો અને આ જે કદની અંદર જે વધારો થાય ને એને કહેવાય કોષ વિસ્તરણ અને એ કોષ વિસ્તરણ કોના દ્વારા થાય જો તો ઇન્ડોલેસીટિક એસિડ આ છે ને કોષની અંદર વિભાજન માટે જવાબદાર છે ત્યાર પછી છે સાઇટોકાઈનીન બરોબર છે આ કોષ રસ વિભાજન માટે જવાબદાર જીબ્રેલીન યસ આંતરગાંઠની લંબાઈમાં વધારો થવો આવું કંઈક આવતું હતું તો આ છે ને એ કહેવાય કોષ વિસ્તરણ માટે જવાબદાર એન્ડ ધેન ઇથિલિન ઇથિલિન છે ને એ કેની માટે જવાબદાર છે તો કે પરિપક્વ માટે ફળ પાકવાની પ્રક્રિયામાં જવાબદાર હોય તો એ છે ઇથીલિન તો આની અંદર જવાબ આવશે જીબ્રેલીન બરોબર છે ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો ઓપ્શન ત્રીજો વધુને વધુ વિદ્યાર્થીઓ ખાસ અને તમને પ્રશ્ન હોય તો પૂછી શકો છો ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલ પૈકી કોના દ્વારા પર્ણપતન અવરોધાય છે હવે જો આપણને શું પૂછ્યું છે અહિયાં તો અહીંયા આપણને પર્ણપતન પ્રેરાય છે એવું નથી પૂછ્યું શું પૂછ્યું છે તો કે પર્ણપતન અવરોધાય છે હવે પર્ણપતન અવરોધાય કોના દ્વારા તો કે વૃદ્ધિ પ્રેરક દ્વારા તો જો જીબ્રેલિક એસિડ જી એ થ્રી સૌથી પહેલા શોધાયેલો જીબ્રેલીન છે હવે આનું કામ શું છે તો જો પેલું છે સુષુપ્તતા નિવારણ સુસુપ્તતાનું નિવારણ કરવું બરોબર પછી નેપ્થેલિન એસિટિક એસિડ છે આનું શું કામ છે તો કે પર્ણ અને પુષ્પ અવરોધવું તો આપણો જવાબ આવી ગયો આમ તો જોવા જઈએ તો બરોબર તો આ જ આપણો જવાબ આવશે ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર ઓકે ત્યાર પછી આગળ જોઈએ ચોથું ફળ અને પર્ણનું પતન અપરિપક્વ તબક્કામાં ખાલી જગ્યાના ઉમેરવાથી રોકી શકાય છે ખાલી જગ્યાના ઉમેરવાથી રોકી શકાય છે હવે ફળ અને પર્ણ બંનેનું પતન કીધું છે તો જો ઇથિલિન છે એઝ ઇટ ઇઝ આપણે કીધું કે ફળ પાકવાની પ્રક્રિયામાં જવાબદાર છે છે ને એ એક એવું પતન થતા રોકે પર્ણ અને ફળ ને પતન થતા રોકે કોણ તો કે ઓક્ઝિન હવે આ પર્ણ અને ફળ ને પતન થતા રોકે છે પણ યાદ રાખવું કે જીર્ણતા અનુભવતા ફળ અથવા તો અપરિપક્વ ફળ છે એનું પતન કરે છે ઓક્સિન અપરિપક્વ ફળનું પતન કરશે પણ પર્ણ અને ફળ કે જે પરિપક્વ નથી થયા બરોબર છે કે જે પરિપક્વ ઇન ફ્યુચર થવાના છે તેનું પતન કરતા નથી જીબ્રેલિક એસિડ નહીં આવે અને સાઇટોકાઇનિન પણ નહીં આવે ત્યાર પછી આગળ કીધું છે કૃત્રિમ કલ્ચર ની અંદર વિભેદન પામવાની શરૂઆત કરવા માટેની એક પેશી આપેલી છે સૌથી પહેલી વાત તો એ કૃત્રિમ કૃત્રિમ કલ્ચર કલ્ચર એટલે એટલે શું થાય થાય પેશી સંવર્ધન હવે પ્રરો અને મૂળના વિકાસ માટે નીચે આપેલ અંતઃસ્ત્રાવની જોડીમાંથી કઈ જોડીને તમે માધ્યમની અંદર ઉમેરશો તો અહીંયા છે ને આપણે કયા જોડીને માધ્યમમાં ઉમેરવાની છે કઈ જોડીને આપણે માધ્યમમાં ઉમેરીએ તો પર્ણ પુષ્પ અને પ્રકાંડ અને મૂળ બધાનો વિકાસ થાય તો જો પેલું છે ઇન્ડોલેસિટિક એસિડ અને જીબ્રેલિન્સ હા જીબ્રેલિન્સ છે ને એ ખાલી સુસુપ્તતા અવરોધવા માટે જવાબદાર છે ઇન્ડોલેસિટિક એસિડ આવશે કારણ કે ઇન્ડોલેસિટિક એસિડ છે ને એ કાંઈ નથી બીજું એક પ્રકારનું ઓક્ઝિન છે એટલે કદાચ આ આવી શકે હાલો ઓક્ઝિન આવી શકે જીબ્રેલિન ના આવે પછી બીજું આવશે ઓક્સિન અને સાયટોકાઇનિન યસ આ બે આવશે ઓક્સિજન અને સાઇટોકાઈનિન એવું છે કે જે પ્રરોહના વિકાસમાં પણ જવાબદાર છે અને મૂળના વિકાસમાં પણ જવાબદાર છે એટલે પ્રરોહ અને મૂળના બરાબર છે મૂળના વિકાસ માટે વિકાસ માટે જવાબદાર છે બરાબર છે ત્યાર પછી આગળ જોઈએ નીચે પૈકી કયો વૃદ્ધિ નિયામક અથવા તો એને કહેવામાં આવે છે સ્ટ્રેસ હોર્મોન સ્ટ્રેસ હોર્મોન જો યાદ રાખો સ્ટ્રેસ હોર્મોનનો છે ને મતલબ શું થાય તો સ્ટ્રેસ હોર્મોન એટલે શું થશે તો કે તાણ અંતસ્ત્રાવ તાણ અંતસ્ત્રાવ તાણ અંતસ્ત્રાવ એટલે શું થાય તો કે વનસ્પતિ કોઈ પણ હોય ને એને વિપરીત પરિસ્થિતિમાં વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે જવાબદાર જીવવા માટે જવાબદાર હોય ને એને કહેવાય તાણ અંતસ્ત્રાવ હવે તો વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે જવાબદાર અંતસ્ત્રાવ તાણ અંતસ્ત્રાવ કયો છે તો સૌથી પહેલું આપ્યું છે એફસીસી કેસિડ અને જવાબ આ જ આવે શું કામ કારણ કે એફસીસી કેસિડ શું કરશે તો કે કોઈ પણ વનસ્પતિ છે એને સુસુપ્તતા પ્રેરશે શું કામ તો કે બહારનું વાતાવરણ કોઈ અનુકૂળ હોતું નથી એટલા માટે પ્લસ બીજું શું કરશે તો કે ફળ ને જવાની પ્રક્રિયા નો થતી હોય તો એને સાતમું બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે શું છે હવે જો ખાસ કરીને બીજાંકુરણની પ્રક્રિયાની અંદર સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ તમને પૂછ્યું છે અને ઈ કોના દ્વારા થાય તો કે જો એફસીસી કેસિડ આ તો નહીં જ આવે કારણ કે આ તાણ અંતસ્ત્રાવ છે સ્ટ્રેસ હોર્મોન છે આ ખોરાકનું વહન કરવા માટે જવાબદાર નથી બીજું આવશે જીબ્રેલિન યસ જીબ્રેલીન છે ને આ બીજની અંદર જ્યારે અંકુરણ અવસ્થા હોય ત્યારે ખોરાક છે કે જે સંગ્રહ થયેલો હોય એનું શું કરશે સ્થાનાંતરિત કરશે અને પ્લસ બીજું આપણે કહેવું હોય તો કહી શકાય કે આ છે ને કેવો અંતસ્ત્રાવ છે તો કે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ છે ત્યાર પછી આગળ જોઈએ નીચેનામાંથી કોઈ એક સંશ્લેષિત ઓક્સિજન છે સંશ્લેષિત ઓક્સિજન તો સંશ્લેષિત ઓક્સિન એટલે શું થાય તો જો વનસ્પતિમાં બે ઓક્સિજિન એવા છે કે જે કુદરતી રીતે મળે છે સંશ્લેષિત એટલે શું થાય તો કે એવા ઓક્સિન કે જે વનસ્પતિમાં કુદરતી રીતે મળતા નથી બહારથી આપણે આપીએ છીએ તો જો સંશ્લેષિત ઓક્ઝિન જો કુલ થઈને ચાર ઓક્ઝિન આવશે પેલું આવશે ઇન્ડોલ એસિટિક એસિડ બીજું આવશે ઇન્ડોલ બ્યુટિરિક એસિડ ત્રીજું આવશે નેપ્થેલિન એસિટિક એસિડ અને ચોથું આવશે ટુ ફોર ડાય ફિનોસી એસિટિક એસિડ બરાબર છે હવે આ જે બે એરિયાને આ બે આ કેવા છે તો કે કુદરતી ઓક્ઝિન છે કેવા છે કુદરતી ઓક્ઝીન કુદરતી ઓક્ઝિન એટલે શું થાય તો કે આ છે ને વનસ્પતિમાં વનસ્પતિમાં કુદરતી રીતે કુદરતી રીતે સંશ્લેષણ પામે સંશ્લેષણ પામે પછી આ છે એ ક્યાં છે તો કે આ છે ને કૃત્રિમ ઓક્ઝિન છે કૃત્રિમ એટલે શું થાય તો કે આ ઓક્ઝિન એવા છે કે જે વનસ્પતિમાં કુદરતી રીતે સંશ્લેષણ આપ પામતા નથી પણ એવું કહી શકાય કે આ ઓક્ઝિન જ્યારે છે ને કુદરતી રીતે સંશ્લેષણ ન પામ્યા હોય ને તો એના ઓપ્શનની અંદર આ કૃત્રિમ આપવામાં આવે કે જે આપણે બહારથી આપી શકીએ અને બહાર છે એનું લેબની અંદર નિર્માણ કરવામાં આવ્યું હોય બરાબર છે એટલે નિર્માણ કરવામાં આવ્યું હોય એટલે આ સંશ્લેષિત ઓક્ઝિન છે તો હવે જુઓ તો અહીંયા નેપ્થેલિન એસિટિક એસિડ પેલું હવે આ તો કુદરતી છે ઇન્ડોલ એસિટિક સોરી એક જ મિનિટ ઇન્ડોલ એસિટિક એસિડ છે હવે ઇન્ડોલ એસિટિક એસિડ છે ને એ આવશે કુદરતી બરોબર નેપથેલિન એસિટિક એસિડ કૃત્રિમ ઇન્ડોલ બ્યુટિરિક એસિડ આવશે કુદરતી હવે આપણને પૂછ્યું છે શું તો કે સંશ્લેષિત સંશ્લેષિત એટલે કૃત્રિમ આ પૂછ્યું છે આપણને તો એની અંદર ઓપ્શન બી છે ને એ આવશે કરેક્ટ આન્સર ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ નીચે આપેલ પૈકી કયો કેરોટીનો શોધાયેલ એસિડ છે હવે છે ને આની માટે એક પાછી નવી એક આપણે નોટ જોઈએ હવે અલગ અલગ પ્રકારના અંતસ્ત્રો છે હવે આ આપણને બધાને ખબર છે જો સૌથી પહેલું છે ઓક્સિન ત્યાર પછી બીજું છે જીબ્રેલીન ત્યાર પછી ત્રીજું છે સાઇટોકાઈની ત્યાર પછી ચોથું છે ઇથિલિન બીજા નામે ઓળખવામાં આવે છે શું છે તો કે ઇન્ડોલ સંયોજનો ઇન્ડોલ સંયોજનો જીબ્રેલીન છે એને કહેવામાં આવે છે ટર્પેન્ટ્સ સાયટોકાઈનીન છે એને શું કહેવામાં આવે છે તો કે એડેનિનનું એડેનીનનું રૂપાંતરિત એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ પ્યુરિન નાઇટ્રોજન બેઝ અથવા તો આપણે બીજા શબ્દમાં કાંઈનેટી નહીં કહેવાય ત્યાર પછી ઇથિલિન છે એ છે બાષ્પશીલ એન્ડ ધેન એપ્સિસિક એસિડ છે એ સેમાંથી મેળો છે તો કે કેરોટિનોઇડ્સ બરોબર છે ખાસ છે ને આ બધા રહ્યા ને આ નામ આ બધાએ ખાસ યાદ રાખવા કારણ કે આ છે ને આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી છે બરોબર છે હવે જોઈએ આપણને પૂછ્યું છે શું તો કે કેરોટીનોઇટ્સમાંથી શું મળે છે તો કેરોટીનોઇટ્સમાંથી શું મળે છે તો અહીંયા આપણી સામે જવાબ છે એફસીક એસિડ કારણ કે આપણે અહીંયા લખેલું છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ હવે આગળ છે પુષ્પ સર્જન દર્શાવતી કે સપુષ્પી વનસ્પતિમાં જીર્ણતા સક્રિય કોષીય વિકાસની ક્રિયા છે જે વૃદ્ધિ અને કાર્યનું સૂચન કરે છે જે એક જ મિનિટ જે શેમાં દર્શાવાય છે હવે આવું આપણને પૂછ્યું છે કે કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય એમાં જીર્ણતા છે એ સક્રિય કોષીય વિકાસની અવસ્થા છે અને એને આપણે વૃદ્ધિનું સૂચન વૃદ્ધિ અને તેના કાર્યનું સૂચન કરે છે અને કેના દ્વારા દર્શાવે છે તો એની માટે જવાબ આવશે વનસ્પતિમાં પર્ણપતનની પ્રક્રિયા થઈને એના દ્વારા દર્શાવી શકાય કે વનસ્પતિમાં જીર્ણતા છે એ જ વૃદ્ધિનું સૂચન છે શું કામ કારણ કે પર્ણપતન થાય તો નવા પર્ણનું નિર્માણ થાય નવા પર્ણનું શું થશે તો કે નિર્માણ થાય અને નવા પર્ણનું નિર્માણ થાય ઇટ્સ અ વન ટાઈપ ઓફ ગ્રોથ વૃદ્ધિ છે એક પ્રકારની ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલ પૈકી કઈ જોડ યોગ્ય નથી હવે કઈ જોડ આપણી માટે યોગ્ય નથી એ આપણને પૂછ્યું છે પેલું જોઈએ કે જિબ્રેલિક એસિડ પર્ણપતન લ્યો આવી ગયું પેલી વાત તો એ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ જીબ્રેલિક એસિડ છે ને ઇટ્સ અ વન ટાઈપ ઓફ ગ્રોથ રેગ્યુલેટર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે અને બીજું કે તે છે ને વૃદ્ધિ પ્રેરક છે અને પ્રેરક હોય ને તો પર્ણપતન ન કરે કારણ કે પર્ણપતનની પ્રક્રિયા છે ને એપ્સિસિક એસિડ અને ઇથિલિન કરે છે એટલે આપણને પૂછવું છે શું યોગ્ય નથી તો યોગ્ય નથી તો આ જ જવાબ છે સાચો બાકી બધાય છે એ કમ્પ્લીટ સાચા છે આ એક જ અયોગ્ય છે ત્યાર પછી આગળ જોઈએ હવે પાછા એવા છે તમને બધાયને મજા આવે એવા ચેપ્ટર ઝૂલોજી અને એમાં પણ ખાસ કરીને માનવ દેહ ધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી આની અંદર સૌથી વધારે તમને યાદ રાખવામાં સરળતા રહેશે બરોબર છે કારણ કે આ બધા વિદ્યાર્થીઓનો એક છે ને અ રસનો વિષય છે ચાલો હવે અહીંયા જોઈએ પકવાશયમાં ખુલતી હેપેટોએ નળીનો નીચે પૈકી કયો વાલ્વ રક્ષણ કરે જો હેપેટોપેક એટલે શું થાય તો આને કહેવામાં આવે છે યકૃત સ્વાદુપિંડ યકૃત સ્વાદુપિંડ નલિકા હેપેટોપેન્ક્રિયટ શું કહેવામાં આવે છે યકૃત સ્વાદુપિંડ નલિકા અને યકૃત સ્વાદુપિંડ નલિકા પકવાશયમાં ખુલે તો એમાં કયો વાલ્વ આવે તો આપણને બધાયને ખબર છે ઓડીનો વાલ્વો ઓ ડબલ ડી આવ્યો અહીં લખું છું આનું સ્પેલિંગ ઓ ડબલ ઓડબલડીઆઈ આ એયુ યુ ડીઆઈ નહીં આ તો ઓલી ચાર બંગડીવાળી એ નહીં ઓ ડબલ ડીઆઈ છે બરાબર એટલે આ છે ને ઇરેઝ કરી નાખું છું આપણે ઓ ડબલ ડીઆઈએ ઓડી છે ને સાઇન્ટિસ્ટનું નામ છે તો આપણને કદાચ સ્પેલિંગમાં મિસ્ટેકમાં થઈ જાય કદાચ એના માટે ત્યાર પછી આગળ છે જઠરની અંદર અમ્લીય અમલીય એટલે એસિડિક જઠર રસનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે જઠર રસનો સ્ત્રાવ કોણ કરે છે તો પહેલાં જોઈએ પેપ્ટિક કોષો પેપ્ટિક કોષોનું કામ શું છે તો કે નિષ્ક્રિય પેપ્સીનોજનનો સ્ત્રાવ કરે પેપ્સીન વજનનો પછી અમલીય કોષોનું કામ શું તો કે એચસીએલ નો સ્ત્રાવ કરે બરાબર છે ત્યાર પછી ત્રીજું એવું ગેસ્ટ્રીનનો સ્ત્રાવ કરતા કોષો તો એ સો સ્ત્રાવ કરે તો કે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરે અને એ ગેસ્ટ્રીન છે એ જઠરની અંદર જઠરને સંકોચન ની પ્રક્રિયાને ઉતેજે અને ત્યાર પછી છે પેરાઇટલ કોષો પેરાઇટલ કોષો છે ને એ શું કરશે તો કે જઠર રસનો સ્ત્રાવ કરશે બરાબર તો આની અંદર જે આપણો ઓપ્શન છે એ ઓપ્શન આવશે ઓપ્શન ડી પેરાઇટલ કોષો ત્યાર પછી આગળ જોઈએ કયો ઉત્સેજક મનુષ્યના દૂધમાં પાચન માટેની શરૂઆત કરે મનુષ્યના દૂધમાં પાચન માટેની શરૂઆત જો પેલું છે લાયપેસ હવે લાયપેસ શું કરશે તો કે લિપિડનું પાચન કરશે ટ્રિપ્સિન કોનું પાચન કરશે તો કે પ્રોટીન કારણ કે આ પ્રોટીલાઇટ એક ઉત્સેજક છે ત્યાર પછી રેનિન આ જે આવશે ને એ આવશે દૂધનું અને પેપ્સિન પણ શેનું કરશે તો કે પ્રોટીનનું તો આની અંદર જે આપણો ઓપ્શન આવશે એ આવશે ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર એની અંદર આવશે રેનીના જસ્ટ મિનિટ ઓકે ચાલો ત્યાર પછી આગળ જોઈએ નાના આંતરડાના પ્રચૂષક કોષો પ્રચૂષક કોષોમાં ફ્રુક્ટોઝનું શોષણ કયા પ્રકારે થાય હવે આ ચેપ્ટર છે ને જે સિક્સટીન નંબરનું એનું નામ છે પાચન અને અભિશોષણ પાચનની પ્રક્રિયા કરે અને અભિશોષણની પ્રક્રિયા પણ કરે તો આપણને પૂછ્યું છે શું તો કે પ્રચૂષક કોષો એટલે શું થાય તો આપણને બધાયને ખબર છે કે નાના આંતરડાની અંદર ખોરાકનું શોષણની પ્રક્રિયા થાય આને આપણે અભિશોષણ કહીએ કારણ કે ખોરાક છે એ શોષણ પામી અને સીધા રુધિરની અંદર ભળી જાય તો એમાં ફ્રુક્ટોઝ છે ને ફ્રુક્ટોઝ એનું જે વહન થશે ને એ થશે સાનુકૂલિત પ્રસરણ કદાચ ગ્લુકોઝ પૂછ્યું હોય તો એ આવે પ્રસરણ બરોબર પણ આપણને અત્યારે જે પ્રશ્ન પૂછ્યો છે એ પૂછ્યો છે શું પૂછ્યો છે તો કે ફ્રુક્ટોઝ તો ફ્રુક્ટોઝ ની અંદર આવશે સાનુકૂલિત પ્રસરણ ત્યાર પછી આગળ જોઈએ ચિંતા અને વધુ પડતા મસાલાવાળા ખોરાક ખાવાથી સામાન્ય માણસને ખાલી જગ્યા થઈ શકે શું થાય માણસને પહેલી વાત તો એ ચિંતા હોય તો અને વધુ પડતા મસાલાવાળા ખોરાક જો વધુ પડતા મસાલાવાળા ખોરાકનું બહુ એક બહુ બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપો આપણે કોઈ મેરેજ ફંક્શનની અંદર ગયા હોય ઓબ્વિયસ વસ્તુ છે માપબારું જ ખાઈ લેવાનું હોય તો પછી શું થાય ફોર એક્ઝામ્પલ આપણે ના સમયે ખાધું હોય ને તો બપોરથી સાંજ સુધીમાં આપણું જે ખોરાકથી ભરેલું આપણું જે જઠર છે અથવા તો આપણું પેટ છે ને એ ભરેલું ભરેલું લાગે ઘણી વખત એવું પણ બને કે સાંજ સુધી આપણું પેટ ખાલી જ ન થાય ખાલી ન થાય ને એટલે આપણે શું કરીએ તો કે સાંજે ખાવાનું ટાળતા હોઈએ છીએ શું કામ આપણે સાંજે જમવાનું ટાળીએ છીએ તો કે બપોરનું છે ને એ આપણું હજી પાચન થયું નથી રૂટિન આપણે રોજ ઘરે જમતા હોઈએ છીએ તો એ જે પાચન છે એ રેગ્યુલર થઈ જાય છે પણ ફંક્શનની અંદર ગયા હોય તો ત્યાં શું કામ નથી થતું કારણ કે ત્યાં જે ખોરાક છે ને એ કેવો છે તો કે મસાલાવાળો ખોરાક છે બરાબર છે ત્યાર પછી બીજું કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે વધારે ટેન્શનની અંદર હોય ત્યારે પણ ભૂખ નથી લાગતી શું કામ કારણ કે ત્યારે પણ ખોરાક છે એનું પાચન થયેલું હોતું નથી ખોરાકનું પાચન થાય તો ખોરાકની અંદર જગ્યા થાય મતલબ જઠરની અંદર જગ્યા થાય અને તો આપણને ભૂખ લાગે તો ચિંતા અને વધુ પડતા મસાલાવાળા ખોરાકથી વ્યક્તિને અપચો થાય ત્યાર પછી આગળ જોઈએ કયો અંતઃસ્ત્રાવ કોષ રસ વિભાજન સાથે સંકળાયેલ છે કયો અંતસ્ત્રાવ એવો છે કે જે પ્રાથમિક કોષ રસ વિભાજન સાથે સંકળાયેલ છે અથવા તો કોષ વિભાજન આમ જોવા જઈએ ને તો કોષ વિભાજન એટલે કોષ એકમાંથી બે થાય પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે કોષ રસ વિભાજન થાય અને કોષ રસ વિભાજન થાય ને એને કહેવામાં આવે છે સાઇટોકાઈને સીસ અને સાઈટોકાઈનેસીસ છે એના ઉપરથી જે અંતઃસ્ત્રાવનું નામ પડ્યું છે એ છે સાઇટોકાઈનિન પણ વનસ્પતિમાં એમાં ખાસ કરીને મકાઈની અંદર જે જોવા મળતો હોય તો એ છે ઝીએટીન એટલે આપણો જે જવાબ આવશે એ આવશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યાર પછી આગળ જોઈએ ઓક્સિજનનું સૌથી વધુ સંકેન્દ્રણ અહીં થાય છે અહીં ક્યાં થાય છે તો ઓક્સિજનનું સૌથી વધુ સંકેન્દ્રણ ક્યાં થાય છે તો કે જ્યાં સક્રિય રીતે કોષ વિભાજન હોય ને સક્રિય રીતે સૌથી વધુ ને વધુ કોષ વિભાજન થતું હોય બરાબર વધુ કોષ વિભાજન થાય વિભાજન થતું હોય થતું હોય તેવા વિસ્તારમાં હવે સૌથી પહેલી વાત તો એ કે સૌથી વધારે વિભાજન કોષનું ક્યાં થતું હોય તો કે જે ભાગ ગ્રોથ કરે છે જે ભાગ ઉગે છે ત્યાં તો અહીંયા શું આવશે તો કે વનસ્પતિના ઉગતા અગ્ર ભાગે કે જ્યાં અગ્ર કલિકાઓ આવેલી હોય સતત ને સતત નવા કોષોનું નિર્માણ સોરી ઉમેરતું હોય અને એ જે નવા કોષો છે એ કન્ટિન્યુઅસલી નવા કોષોનું ઉમેરો કરતા હોય એટલે વનસ્પતિની અંદર ગ્રોથ થતો હોય તો ત્યાં ઓક્સિનનું સંકેન્દ્રણ સૌથી વધારે હોય તો આપણો ઓપ્શન એ છે એ સાચો આન્સર આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ચરબીનું ઘણું સારું પાચન અથવા તો ઘણું ખરું પાચન ક્યાં થાય છે તો જો પેલો છે ઓપ્શન મળાશય મળાશયની અંદર તો ખાલીને ખાલી મળનો સંગ્રહ થાય અને એ પણ હંગામી ધોરણે બરાબર હંગામી ધોરણે મળના સંગ્રહ માટે મળાશય જવાબદાર છે જઠર છે પ્રોટીનનું પાચન થાય પકવાશયમાં પણ પ્રોટીનનું પાચન થાય મોસ્ટ પ્રોબેબલી પણ જે ચરબીનું પાચન છે એ નાના આંતરડાની અંદર થશે અહીંયા છે ને જે પાચન થશે એ આવશે ચરબીનું પાચન ત્યાર પછી નેક્સ્ટ જોઈએ બ્રુનર્સની ગ્રંથી બ્રુનર્સ પકવાશયની અંદર આવેલી હોય પકવાશયની અંદર અધસ લેસમ સ્તરમાં જો તમને યાદ હોય ને તો આપણે અન્ન માર્ગની પેશીય રચના છે ને પાચન માર્ગની પેશીય રચના એની અંદર એવું કે સૌથી બહારનું લસી સ્તર એની અંદર સ્નાયુ સ્તર એની અંદર શ્લેષ્ સ્તર એની અંદર એમાં અધશ્લેષ્મ સ્તરમાં આપણે એવું ભીણાતા કે પકવાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ હોય છે અને ધેટ ઇઝ ધ ગ્લેન્ડ ઓફ બ્રુનર્સ કોની ગ્રંથિ આવશે તો કે બ્રુનર્સની ગ્રંથિ બરાબર છે ત્યાર પછી આગળ જોઈએ સ્વાદુપિંડ શું ઉત્પન્ન કરે છે સ્વાદુપિંડ શું ઉત્પન્ન કરે છે જસ્ટ મિનિટ સ્વાદુપિંડ શું ઉત્પન્ન કરે છે તો જો પહેલું જોઈએ ત્રણ પાચક ઉત્સેજકો અને એક અંતઃસ્ત્રાવ એક નહીં આવે બે આવશે ત્રણ પાચક ઉત્સેચકો અને બે અંતઃસ્ત્રાવ રાઈટ છે કઈ રીતે કહી દઉં હવે જો ત્રણ પાચક ઉત્સેજકો એમાં ક્યાં ક્યાં આવશે તો કે જો એમાં અને ન્યુક્લિયસ બરોબર આ ઉપરાંત ટ્રિપ્સિનોજન ક્રાઇમોટ્રિપ્સિનોજન ને પ્રોકાર્બોક્સી ફિફ્ટી ડેઝ હોય છે પણ એ કઈ અવસ્થામાં હોય છે તો કે નિષ્ક્રિય બે અંતઃસ્ત્રાવની અંદર આપણે ખાસ કરીને ડાયાબિટીસ માટેના બે અંતઃસ્ત્રાવ એમાંથી એક આવશે ઇન્સ્યુલિન અને જે બીજો જે આવશે ને એ આવશે ગ્લુકાગોન બરાબર એક આવશે ઇન્સ્યુલિન અને બીજો આવશે ગ્લુકાગોન તો જે આપણો જે જવાબ છે ને ઓપ્શન બી આવશે ત્યાર પછી પ્રોટીનનું પાચન ક્યાં થશે તો આપણે અગાઉ પણ વાત કરી હતી કે પ્રોટીનનું પાચન ક્યાં થશે તો જઠરમાં થાય છે નો ડાઉટ ચાલો જઠરની અંદર પ્રોટીનનું પાચન થાય છે પણ અહીંયા જઠરની અંદર જે પ્રોટીનનું પાચન થાય છે ને એ અંશતઃ થાય છે બરાબર બાકીનું વધારાનું જે પ્રોટીનનું પાચન થતું હોય ને તો એ થાય છે શેષાંત્રમાં ક્યાં થાય છે શેષાંત્ર શેષાંત્ર એટલે શું થાય તો કે નાના આંતરડાના ત્રણ ભાગ હોય પકવાશય ત્યાર પછી મધ્યમાં આવેલો મધ્યાંત્ર અને ત્યાર પછી જે આવશે એ આવશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ ડાંગરના મૂર્ખ છોડ નામના રોગનું સંશોધન કોના દ્વારા થયું મૂર્ખ છોડ ગુજરાતી વર્ડ છે પણ જાપાનીઝ વર્ડની અંદર આવશે બકાને બરાબર મૂર્ખ છોડ કહેવામાં આવે છે અને એ એક પ્રકારની ફૂગથી થઈ જે ફૂગનું નામ છે જીબ્રેલા ફૂજીકુરોઈ

વનસ્પતિના ત્રણ પ્રકાર પડે છે દીર્ઘ દિવસી વનસ્પતિ લઘુ દિવસી વનસ્પતિ અને તટસ્થ દિવસી વનસ્પતિ દીર્ઘ દિવસી વનસ્પતિને છે એ વધારે પ્રમાણમાં પ્રકાશની જરૂર પડે ત્યાર પછી આગળ જોઈએ લઘુ દિવસી વનસ્પતિ હોય તો સંક્રાંતિ કરતા ઓછા તટસ્થ દિવસી વનસ્પતિ હોય તો એને કોઈ પણ વધારે પ્રકાશ પડે તોય ચાલે ઓછો પ્રકાશ પડે તોય ચાલે એનાથી કોઈ એને ફેર પડતો નથી પણ આ જે પ્રકાશની જરૂર ક્યાં છે વનસ્પતિને તો કે પુષ્પ સર્જનમાં હવે પુષ્પ સર્જન ક્યાં થાય જો અહીંયા છે ને એક હું તમને સમજાવું બહુ મસ્ત રીતે રીતે હવે કઈ થાય ફોર એક્ઝામ્પલ આ વનસ્પતિ છે ને આ વનસ્પતિની કોઈ અગ્રકલિકા છે જસ્ટ આપણે એવું વિચારીએ કે અહીંયા આ અગ્રકલિકા છે અગ્રકલિકા અહીંયા હું લખી નાખું અગ્રકલિકા હવે આ અગ્ર કલિકા છે ને અહીંયાથી પુષ્પનું નિર્માણ થાય આવી રીતે બરોબર એટલે અગ્ર કલિકા છે ને એ કેમાં કન્વર્ટ થાય તો કે જસ્ટ મિનિટ આ અગ્ર કલિકા છે એ કેમાં કન્વર્ટ થશે તો કે પુષ્પ સર્જન કલિકામાં એટલે અગ્ર કલિકા છે એ પુષ્પ સર્જન કલિકામાં નિર્માણ પામે પુષ્પ સર્જન કલિકામાં નિર્માણ તો નહીં પણ પામે હવે આ રૂપાંતરણ પામશે એટલે શું થાય તો કે એમાંથી પુષ્પનું નિર્માણ થાય બટ એની માટે જોઈએ શું તો કે ધારો કે આ વનસ્પતિ ઉપર આ રીતે પર્ણ હોય છે જે પર્ણ છે ને એ જ્યારે વનસ્પતિને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ પડે ને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ ત્યારે આ પર્ણ છે ને એ સૂર્યપ્રકાશનો અનુભવ કરે પછી એની અંદર એક અંતસ્ત્ર હોય ફ્લોરિજન અને એ અંતસ્ત્રાવ છે ને એનું વહન ક્યાં કરશે તો કે જે અગ્રકલિકા છે ને જે પ્રકાંડની અગ્રકલિકા ત્યાં કરશે અને એ પ્રકાંડની અગ્રકલિકા છે ને એ પછી પુષ્પ સર્જન કલિકામાં રૂપાંતરણ પામે નકર આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ પ્રકાંડ છે એ સૂર્યપ્રકાશની અવધિ છે અથવા તો પ્રકાશની સંવેદનાને ગ્રહણ કરતું નથી છતાં વધારે પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થાય અથવા તો ઓછો મળે તો જ પુષ્પ સર્જન થાય શું કામ તો કે પર્ણ છે ને એ પ્રકાશની અનુભૂતિ કરે ફ્લોરિજન છે એ પર્ણની અંદર બને અને એ ફ્લોરિજન છે ને એને અગ્રકલિકા જે પ્રકાંડની હોય ને ત્યાં ટ્રાન્સફર કરે એટલે એ પ્રકાંડની અગ્રકલિકા કલિકા પુષ્પ સર્જન કલિકામાં રૂપાંતરણ થાય અને પછી એમાંથી પુષ્પનું સર્જન થાય છે બરોબર છે એટલે અહીંયા જે આવશે ને એમાં જવાબ આવશે પર્ણ ત્યાર પછી કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નિંદામણ દૂર કરવા માટે આ વનસ્પતિ વપરાય છે દ્વિદળી નીંદણનો નાશક કરે છે ટુ ફોર ડાયફિનોક્સી એસિટિક એસિડ બરાબર ખાસ કરીને છે ને આ કોનો નાશ કરે છે તો કે દ્વિદળી નીંદણનો નાશ કરે એક દળી પર એક દળી પર કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની અસર થતી નથી અને બીજું યાદ રાખવું તો યાદ રાખી શકાય કે આનો જે મેઇન ઉપયોગ છે ને એ શેના માટે છે તો કે નીંદણ મુક્ત નીંદણ મુક્ત ઘાસ તૈયાર કરવા માટે અથવા તો લોન તૈયાર કરવા માટે ત્યાર પછી આગળ જોઈએ નીચેનામાંથી કયું કાર્ય લાળ ગ્રંથિના સ્ત્રાવ દ્વારા કરવામાં આવતું નથી લાળ ગ્રંથિ દ્વારા નો કરવામાં આવતું એવું કાર્ય છે પેલું છે જટિલ કાર્બોદિત પાચન યસ લાળ ગ્રંથિ દ્વારા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ થાય સ્ટાર્ચ છે એ અથવા અથવા તો તો જટિલ છે 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 અને માલ્ટોઝ એ સરળ અને ઊંઝણની પ્રક્રિયા બીજું પણ સાચું છે પેલું પણ સાચું છે ડાયસેકેરાઈડ નું પાચન હવે જો સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ થાય પણ હું એમ કહું કે આ માલ્ટોઝ ડાયસેકેરાઈડ છે તો એ મુઘગુહાની અંદર ગ્લુકોઝ ની અંદર રૂપાંતરણ પામે તો કે ના ડાયસેકેરાઈડનું પાચન મુખ ગુહાની અંદર લાળ ગ્રંથિ કરતી નથી એટલે આ આન્સર આવશે બરાબર જસ્ટ મિનિટ આપણો જે આન્સર આવશે એ આવશે ઓપ્શન સી બેક્ટેરિયાના વસ્તીનું નિયંત્રણ કરશે એ પણ આવશે પણ એ સાચી વાત છે એટલે આની અંદર છે ને આવશે લાઈસોઝાઈ મુકવાઈ કે જે બેક્ટેરિયાનો નાશ કરે તો જો એ ઓપ્શન બી ઓપ્શન અને ડી ઓપ્શન આ ત્રણેય લાળ ગ્રંથિના કાર્ય છે એક સી ઓપ્શન એવો છે કે જે લાળ ગ્રંથિ કાર્ય નથી એટલે આપણો જે આન્સર આવશે એ આવશે ઓપ્શન સી ત્યાર પછી આગળ જોઈએ આ આપણા માટે થોડોક નવો છે આપણને કીધું છે સખ્સ એન્ટેરિક્સ ને ખાલી જગ્યા કહેવામાં આવે છે સખ્સ એન્ટેરિક્સ એટલે શું થાય તો બીજું કાંઈ નથી સખ્સ એન્ટેરિક્સ ઇટ્સ વન ટાઈપ ઓફ આંતર બરોબર છે બીજું કાંઈ નથી એક પ્રકારનું આંતર છે એનું તે બીજું નામ છે ત્યાર પછી આગળ જોઈએ પિત્તાશયનું સંકોચન કોના દ્વારા થાય છે તો જો ગેસ્ટ્રીન છે ને એ કરે છે જઠરનું સંકોચન જઠરસનો સ્ત્રાવ સિક્રિટીન છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરશે કોલિસિસ્ટો છે એ પિત્તાશયનું કરશે એન્ટ્રોગેસ્ટ્રોન છે એ જઠરના સ્ત્રાવને અવરોધ છે એટલે જો જવાબમાં આઈ નહીં આવે આઈ નહીં આવે અને આઈ નહીં આવે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી રક્તકણની પુખ્તતા માટે જરૂરી કારકોમાંના એક કારક હોય તો એ ક્યુ છે તો કે એની અંદર આવશે ઓપ્શન સી વિટામિન બી ટ્વેલ્વ એ હોય તો રક્તકણો છે એ પુખ્ત થાય અધરવાઇઝ ના થાય ત્યાર પછી લાસ્ટ જોઈએ ઓપ્શન જોતા પહેલાં આપણે જોઈ લઈએ શરીરના કયા ભાગ દ્વારા દ્વારા થશે બરોબર છે જઠર દ્વારા તો ગેસ્ટ્રીન નો સ્ત્રાવ થાય અનુમાર્ગમાં તો આખામાં તો અલગ અલગ ભાગમાં અલગ અલગ અંતસ્ત્રાવ શેષાંત્રમાં પણ સેમ હોય છે શેષાંત્રમાં સ્ત્રાવ નથી થતો પણ એ શું કરે છે તો કે અભિશોષણની પ્રક્રિયા કરે છે તો આની અંદર આવશે ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર ઓકે તો હવે આજના દિવસની અંદર અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું નવા સબ્જેક્ટના નવા એક એમસીક્યુના નવા ચેપ્ટર સાથે સોરી નવા સબ્જેક્ટ નહીં પણ નવા ચેપ્ટર સાથે હવેથી આપણે લાસ્ટ સુધી હ્યુમન ફિઝિયોલોજી ચાલશે જે મોસ્ટ પ્રોબેબલી મોસ્ટ વિદ્યાર્થીઓનો એક રસનો વિષય હોય છે તો વધારે કંઈક એવું નથી આમને એમસીક્યુ સોલ્વ કરતા રહેજો આમને આમ જોડાયેલા રહેજો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ મને વોટ્સએપ કરે છે તમે પણ કરી શકો છો કોઈપણ પ્રકારનો ડાઉટ કોઈપણ પ્રકારના ખચકાટ વગર બટ ચેનલને વધારે ને વધારે શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે એને સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરજો પ્લસ બે લાઈકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને નવી કોઈ પણ પ્રકારની નોટિફિકેશન તમને નવો વિડીયો અપલોડ થાય એટલે તરત જ મળી જાય ઓકે તો હવે મને રજા આપશો જય હિન્દ જય ભારત